કેમ કઈ બોલતો નથી સુમંત? ક્યાં છે મારો રામ? ક્યાં ગયો મારો રામ? હવે પાછા નહીં ફરે મહારાજ. રામ તિહારી, આજે નગરમાં સ્મશાનમાં શાંતિ કેમ દેખાય છે? કઈ અઘટિત બન્યું છે? ભરતજી, મહારાજનો સ્વર્ગવાસ થઈ ગયો. સ્વર્ગવાસ? મહારાજનો? તો પછી આ સમાચાર અમને કેમ ન પહોંચાડે? આપની માતાની આજ્ઞાથી. કારણ? મહારાણી કૈકેયીએ મહારાજ પાસે બે વચન માંગ્યા હતા. આપને અયોધ્યા નગરીની ગાદી મળે અને શ્રી રામને 14 વર્ષનો વનવાસ. માટે શ્રી રામ વનમાં ગયા અને મહારાજ મારી આરતી ઉતારવી છે. તારું સૌભાગ્ય ખંડિત કરીને મને રાજા બનાવવાથી તને શું મળે? આ તો શું બોલે છે બેટા? એ તો રાજાજીનો સમય પૂરો થઈ ગયો હશે, એમાં આપણે શું કરી શકીએ? મોતના મુખ ઉપર તાળું થોડું દેવાય છે. ના, તાળું નથી દેવાતું, પણ તારા જેવી દાસીને પનારે જે પડે એની બુદ્ધિ પર તાળું જરૂર દેવાય જાય છે. નરાધમ, આ બધું તારા જ પાપે. મારા કારણે આપનું અવસાન થયું? મારે લીધે શ્રી રામ, લક્ષ્મણ અને સીતા માતાને વનવાસ વેઠવો પડ્યો. હું કલંકિત હોવા છતાંય જીવું છું? ધિક્કાર છે. ધિક્કાર છે મારી જનતાને કે જેણે આપણા સુખી સંસારમાં હાથ ચાપી. આ દિવસો જોતા પેલા હું મરી કેમ ના ગયો? માં રડ નહીં દીકરા, હિંમત રાખ. ના માં, હું શ્રી રામ વગર નહીં જીવી શકું. હું હમણાં જ વનમાં જઈને શ્રી રામને તેડી લાવું છું. એ ખૂબ જ દયાળુ છે, મારી વિનંતી ચોક્કસ સાંભળશે, એ જરૂર પાછા ફરશે. મોટા ભાઈ, અયોધ્યાની પ્રજા તમારા વગર દુઃખી થઈ ગઈ છે. માતાએ અન્નપાણીનો ત્યાગ કર્યો છે, રાજમહેલ વિરાન થઈ ગયો છે. મોટા ભાઈ, આપ જ અયોધ્યાનું કલ્યાણ કરી શકો તેમ છો. ભરતજી, જે આદર્શ માટે પિતાજીએ પ્રાણ ત્યજ્યા, પિતાજીના વચનની પૂર્ણાહુતિ વિના હું પરસ્ય રીતે થાઉં. મોટા ભાઈ, હું પ્રાણ ત્યાગી શકું છું, પણ પાછો તો નહીં જ ફરી શકું. ગાદીપતિ તું છે ભરત, કુશળતાથી રાજ ચલાવ, મારા તને આશીર્વાદ છે. મોટા ભાઈ, આશીર્વાદનો મને શ્રાપ ના આપો, હું તમને લીધા વિના પાછો નથી જવાનો. તો મોટા ભાઈ તરીકે હું તને આજ્ઞા કરું છું કે પાછો જા ને તારું કર્તવ્ય બજાવ. આજ્ઞા? હું તમારી આજ્ઞા માથે ચડાવું છું. પણ તમારી પ્રેરણા વગર મારાથી કઈ નહીં થાય. કઈ જાતની પ્રેરણા ઈચ્છે છે ભરત? તમારા ચરણ રજની પ્રેરણા. આ પાદુકાઓ મને રાજ્ય કરવામાં મદદ કરશે. આ પાદુકાઓ મને અર્પણ કરો પ્રભુ, મને અર્પણ કરો. ધન્ય છે ભરત, જેનું જીવન હજારો વર્ષોના તપ સમૂહ તેજસ્વી છે, તેની માગમાં પણ ત્યાગ છે. શ્રી રામ, આપ મારી પાસે શું ઈચ્છો છો? મારી ઈચ્છા પૂર્ણ કરશો? યોગ્ય માગણી હશે તો જરૂર પૂરી કરીશ. તમે મારી સાથે લગ્ન કરશો?
હું તો પરણેલો છું. હું તમને કેવી લાગું છું? હું પર સ્ત્રી તરફ નજર કરતો નથી. એક વાર નજર કરો તો આપ મારી સાથે જરૂર પરણશો. હું તો પરણેલો છું, અને જો આપને વિશ્વાસ ન બેસતો હોય તો પૂછો આ દેવીને. એમ તો હવે સમજાયું, આ સ્ત્રીને કારણે તમે બંને મને તરછોડો છો. તું જ મારા માર્ગનો કાંટો છે, હમણાં તારી ખબર લઉં છું. એ વન બગાડામાં રગડતા છોકરાઓની આટલી હિંમત! બેન, એને તારું જ નહીં, સમસ્ત લંકાનું નાક કાપ્યું છે. રાવણ, તારા જેવો સમર્થ ભાઈ હોવા છતાંય એક રખડેલ છોકરો મારું નાક કાપે અને તું અહીંયા શાંતિથી ઊભો છે? હવે શાંતિ કેવી? જ્યાં સુધી આ વેરનો બદલો ન લઉં ત્યાં સુધી મારી ઊંઘ પણ હરામ છે. એ વનવાસીઓની સાથે સાથે આખા અયોધ્યાનું નાક ન કાપું તો હું લંકાધિપતિ રાવણ નહીં. મારીશ! બાબા, તમે અહીં શું કામ પડી મારું? મારીશ, મારે સુરપંખાના અપમાનનો બદલો લેવો છે. તારી રૂપ બદલવાની વિદ્યા વાપરીને તું સુવર્ણ મૃગ બન, અને પછી હું સીતાનું હરણ કરીશ. એવી પાપ લીલામાં હું મારી વિદ્યાનો દુરુપયોગ નહીં કરું. એમ તો તૈયાર થઈ ગયો મરવા? ઓ બો મામા, તમારે હાથે મરવા કરતા શ્રીરામને હાથે મરીશ તો મોક્ષ મળશે. તો પછી જા, મર, જલ્દી મારી આજ્ઞાનું પાલન કર. રાજમહેલના વૈભવ કરતા એનો વન વૈભવ કેટલો રમણીય લાગે છે. જાનકી, રાજ વૈભવ હોય કે વન વૈભવ, પણ જ્યાં તમે છો ત્યાં જ રામને આરામ છે. શ્રી રામચંદ્રજી ની જય! શ્રી રામચંદ્રજી ની જય! શ્રી રામચંદ્રજી ની જય! પ્રભુ, આપ પંચવટીમાં પધારા છો તો અમારા વાસમાં આવી અમારું આંગણું પાવન કરો. જાનકી. રાઘવ, આપણે જરૂર જઈશું. ધન્ય પ્રભુ. સ્વામી! રાઘવ! શું છે જાનકી? સ્વામી, જુઓ પેલું સોનેરી મૃગ. સોનેરી મૃગ? આ જાતના મૃગ વિશે શાસ્ત્રમાં ક્યાંય વાંચ્યું નથી કે ક્યાંય સાંભળ્યું પણ નથી. કેવો સુંદર અને મોહક લાગે છે. રાઘવ, મને આ મૃગ લાવી આપો ને. દેવી, ઘણી વખત મોહક રૂપ માયાવી હોય છે. મને આ મૃગમાં શંકા જાય છે. બહાના ન કાઢો, ન લાવી આપો હોય તો ચોખ્ખી ના પાડો. દેવી, તમારા માટે સોનેરી મૃગ તો શું માંગો તો આપના તારા લઈ આવ. નથી જોઈતા મને તારલા, મને તો જોઈએ ફક્ત અમૃગ. ભલે, તમારી ઈચ્છા હમણાં જ પૂર્ણ કરી દઉં. લક્ષ્મણ. જી મોટા ભાઈ. હું સોનેરી મૃગ લઈ આવું, ત્યાં સુધી જાનકીની રક્ષા કરજે. જેવી આજ્ઞા. જરૂર તેઓ કોઈ સંકટમાં આવી પડ્યા હશે. જાઓ,
જલ્દી જાઓ, તમે તમારા ભાઈની મદદે જાઓ. માતા, જેના નામ માત્રથી સંકટ દૂર થઈ જાય છે એને માથે ભય શાનો? વિપરીત સમયે હર કોઈ મુસીબતમાં આવી જતા હોય છે, માટે જલ્દી જાઓ. પણ એમની આજ્ઞા છે કે? આજ્ઞાને બહાને તમે તમારું કર્તવ્ય ભૂલી રહ્યા છો. નહીં માતા, નહીં. આપની રક્ષા કરવી એ જ અત્યારે મારું કર્તવ્ય છે. લક્ષ્મણ, તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ હોય તેમ લાગે છે. ભાઈ ભાઈની મદદ કરવામાં પોતાના જીવને વાલો ગણે તો એ ભાઈ શાના? એવું ન બોલો માતા. જો મને માતા તરીકે માનતા હો તો આજ ઘડી મારી આજ્ઞાનું પાલન કરો. આપની આજ્ઞા જ હોય તો હું જાઉં છું. આપ આ લક્ષ્મણ રેખાની અંદર જ રહેજો. જ્યાં સુધી આપ આ રેખાની અંદર રહેશો ત્યાં સુધી સુરક્ષિત રહેશો. આને ઓળંગીને અંદર આવવાની આ ત્રિલોકમાંથી કોઈની પણ તાકાત નથી. રામ, હે મારા પ્રભુ. ઉભારો સન્યાસી. પ્રણામ મહારાજ. શતાયુ ભવ. લો, સ્વીકાર કરો. હું બાંધેલી ભિક્ષા નથી લેતો. હું રેખા ઓળંગીને બહાર તો નહીં જાઉં. પણ એક સન્યાસી ગ્રહસ્થીના દ્વારે થી ભિક્ષા લીધા વિના પાછો જશે તેનું પાપ તારા માથે. ઉભારો સન્યાસી, મારા દ્વારે થી નિરાશ થઈને કોઈ નહીં જઈ શકે. તો એક કામ કર દેવી, રેખાની આ બાજુ એક પગ રાખીને ભિક્ષા આપીશ તો પણ હું તેનો સ્વીકાર કરીશ. જાનકી, સીતે, સીતે, મોટાભાઈ, લક્ષ્મણ, લક્ષ્મણ, મોટાભાઈ, જાનકી જણાતા નથી. મોટાભાઈ, આ જુઓ, મને કઈ શંકા જાય છે. લક્ષ્મણ, જાનકી જરૂર કોઈ મુસીબતમાં ફસાયા લાગે છે. એમને કોઈ રાક્ષસ ઉપાડી ગયો. લક્ષ્મણ, પૂછે છે જાડો જાડને રે રામ, વનમાં પૂછે છે જાડો જાડને રે. હે પૂછે છે જાડો જાડને રે રામ, વનમાં પૂછે છે જાડો જાડને રે રામ, વનમાં પૂછે છે જાડો જાડને રે. પૂછે છે જાડો જાડને રે. કોઈ દીઠી છે મારી સીતા નારને રે, મનમાં પૂછે છે જાડો જાડને રે. દૂર રે વાગણ મને વાત રે કરો, કોણ લઈ ગયું પૂછે છે જાડો જાડને રે. એ કપટ કરીને પ્રભુ તમારો છો, એ હરી ગયો સીતા માતને, એ તો ગયો છે લંકા કો. અરે એને હારે લડતા મારો પ્રાણ ગયો. વન સાક્ષર
રૂવે સારી સૃષ્ટિ નાલો એ પણ ના રૂવે વનનો વાંદરો અરે ને સીતા ગોતવાની ઘણી હોશ